नमस्ते मित्रों, आपणे आनी पहेलाना विडियोमां जे कृति चाली रही छे शरणाईना सूर तेनी अंदर जोयुं के लग्न प्रसंग छे अने ते लग्न प्रसंग पण कोनो छे, गौरीनो छे। हवे गौरीना लग्न पूर्ण थया बाद गौरीने वड़ावामां आवे छे अने तेना वड़ावानी साथे साथे तेनी पाछळ पाछळ गामना लोको पण जई रह्या छे। तेनी अंदर मीर जे छे ए उत्तम शरणाई वगाड़ी रह्यो छे, ढोली जे छे ए सारो ढोल वगाड़ी रह्यो छे अने बीजी तरफ सुहागणो जे छे ए सारा गीतो गाई रह्या छे। आथी वातावरण जे छे ए खूब सुंदर बनी गयुं छे। हवे आगळ वाँचीए तो के मीरे शरणाईनी एवी तो रमझट जमावी हती के वरना बापा पण एना रसास्वादमां दाद आपवानुं विसरी गया। एटले के मीर एटली उत्तम शरणाई वगाड़ी रह्यो हतो के ते शरणाईना सूरमां ते सूरनो रस लेवामां रसनो स्वाद लेवामां वरना जे पिता जे छे ते मीरने शरणाई वगाड़वानो जे पैसा जे छे जेनो हक जे छे ते आपवानुं भूली गया हता। अहीं विसरी जवुं एटले भूली जवुं। अहीं मित्रों वर शब्द एटले कन्या ने जे व्यक्ति वरे छे तेने वर कहे छे, अथवा तो जे पुरुषना लग्न थाय छे स्त्री साथे एने पण वर कहे छे। आगळ जोईए, परिणामे गीतो અને ઢોલ શરણાઈનો સારી વાર સુધી તાશીરો બોલી રહ્યો, એટલે કે પરિણામ એ આવ્યું કે લોકો બધા જ ખોવાઈ ગયા હતા ઢોલીના ઢોલમાં, મીરની શરણાઈમાં અને જે સુહાગનો ગીતો ગઈ રહી હતી તેમાં બધા જ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। લોકોને ખબર જ નથી કે ખરેખર શું થઈ રહ્યું છે, બસ બધા આનંદ માણી રહ્યા હતા। આથી ખૂબ લાંબા સમય સુધી સૂર અને તાલની લોકોને મજા આવી ગઈ, મોજ માણી લોકોએ। તમને ઘણી વખત મિત્રો તમે ધ્યાનમાં લીધું હશે કે કોઈ સારું સંગીત અથવા તો કોઈ સારું સોંગ ચાલતું હોય છે તો તે સોંગ એટલું સરસ હોય છે કે આપણે જે કંઈ પણ કામ કરતા હોઈએ છીએ એ ઘણી વખત આપણે કામને પડતું મૂકી દઈએ છીએ અને એક સોંગ સાંભળવામાં આપણે લુપ્ત થઈ જઈએ છીએ, ખોવાઈ જઈએ છીએ। આપણને ખબર નથી હોતી કે આપણે ખરેખર શું કરતા હતા, બસ ખાલી આપણને તો એ સોંગ જ સાંભળવામાં મજા આવી રહી છે। એટલે અહીંયા લોકો પણ જે છે એ એમને ખબર છે કે એમને બીજા કામ જવાનું છે, પણ તેમ છતાં તે શરણાઈમાં ઢોલમાં અને ગીતોમાં એટલા ખોવાઈ ગયા છે કે તેમને વાસ્તવિકતાનું ભાન રહ્યું નથી। અહીં તાસીરો બોલવો એટલે સૂર અને તાલની મજા આવવી। આખરે જ્યારે વરના બાપાનો હાથ કોથળીમાં ગયો ને રમઝુમના હાથમાં પાવલી પડી ત્યારે જ એણે પીઠ ફેરવીને જાન આગળ ચલાવી અને અંતે વરના બાપાને વરના પિતાને ખબર પડી કે ભાઈ ખૂબ સમય થઈ રહ્યો છે। આથી એણે પોતાની જે પાસે જે કોથળી હતી થેડી જે હતી એની અંદર હાથ નાખી અને રમઝુમને પાવલી આપી। પાવલી એટલે કે એક સિક્કો છે, એક પૈસો છે જેને આપણે 25 પૈસા કહીએ છીએ, 4 આના 8 આના રૂપિયો આપણે પહેલાંના સમયમાં પૈસા આવતા મિત્રો, હાલમાં 4 રૂપિયો જે છે પણ હાલમાં 4 આના અને 8 આના પણ થઈ ગયા છે, એની પહેલાં 10 યો 20 યો એવા પૈસા આવતા, એ જૂના ચલણો છે આપણા। પણ હાલમાં જે છેલ્લે સુધી જે ચાલ્યા હતા જે છે 4 આના 4 આના એટલે કે 25 પૈસા, અહીં એને પાવલી શબ્દ આપ્યો છે। પાવલી એટલે 25 પૈસાનું નાણું, પૈસા હં 25 પૈસા, 50 પૈસા એટલે કે 8 આની પછી કે રૂપિયો એટલે એ પ્રમાણે। પણ હાલમાં પાવલી જે છે એ બંધ થઈ ગઈ છે, પણ એ સમયમાં પાવલીનું પણ ખૂબ મહત્ત્વ હતું। એટલે પાવલી જે છે એ વરના બાપા એ રમઝુમના હાથમાં આપે છે, આથી રમઝુમ જે છે એને હક મળવાથી એ હવે પીઠ ફેરવીને આગળ ચાલતો થાય છે। રમઝુનની શરણાઈએ આખી બજારને જગાડી દીધી હતી, કામઢા વેપારીઓ 1000 કામ પડતા મિલીને ઉગલતી જાનને અવલોકવા દુકાને ઉંમરે આવી ઊભા હતા। કામઢા એટલે કે બહુ કામ કરનાર વ્યક્તિઓ, અહીં બહુ કામ કરનાર વેપારીઓ જે છે એ પોતપોતાનું કામ મૂકીને રમઝુમ મીરની શરણાઈ સાંભળીને જે જાન જઈ રહી છે, ઉગલતી એટલે કે જતી, જે જાન જઈ રહી છે તેને અવલોકવા એટલે એનું અવલોકન કરવા, તેનું મૂલ્યાંકન કરવા, તેનું પરીક્ષણ કરવા, એને જોવા માટે કે આ કોની જાન છે, કોણ કેવું લાગી રહ્યું છે અને કોણ છે અંદર, એવી રીતે બધું ચેક કરવું, એને અવલોકન કરવું કહેવાય। એ અવલોકન કરવા માટે બધા જ દુકાનદારો દુકાનની બહારના ભાગે જે બહારનું જે છે એની બહારના ભાગે આવીને ઊભા રહી ગયા હતા આખું સરઘસ। ત્યારે જાજવ્ય માન રંગો વડે સુહાતું હતું। અહીં સરઘસ એટલે કે જે જૂથ જે છે જે જાન જઈ રહી છે એ જાનનો આખો સમૂહ, અહીં લોકોનું ભેગા થવું આપણે એને જૂથ કહીએ છીએ, પણ એને સરઘસ પણ કહેવાય છે। પણ સરઘસ એટલે કે એકસાથે નીકળીને ક્યાંક જતું હોય,
કંઈ ઉત્તમ કાર્ય માટે એને સરઘસ કહેવાય છે. એટલે અહીંયા પણ જાન જે છે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહી હતી અને જે લોકો જે જમા થયા હતા, આથી અહીં શબ્દ મૂક્યો છે સરઘસ. સરઘસ એટલે કે લોકોનું ટોળું, એટલે કે જે લોકોનું જે ટોળું હતું એ જાજવલ્યમાન એટલે કે પ્રકાશથી ઝગમગતા રંગોવાળા એ જે લોકોનું ટોળું હતું, એમાંથી કોકે સારા કપડાં પહેર્યા હતા, કોક સારું દેખાતું હતું, કોકે સારા ઘરેણાં પહેર્યા હતા. એટલે આમ અલગ અલગ રીતે તેઓ જે રીતે પોતપોતાનો વેશ ધારણ કરીને આવ્યા હતા તેના કારણે તેઓ એક પ્રકારે પ્રકાશના ઝગમગતા રંગની જેમ શોભી રહ્યા હતા. પ્રકાશનો રંગ કેમ ઝગમગતો હોય છે, એવી રીતે ઝગમગી રહ્યા હતા, એવી રીતે દેખાઈ રહ્યા હતા બજારના લોકોને. મોખરે રમઝુમના માથા પર લાલ મધરાસી ફેંટાના લીલા ઉડતા હતા. મોખરે એટલે કે આગે, સૌથી આગળ. તમે જોયું કે મીર જે છે એ સૌથી આગળ હતો અને શરણાઈ વગાડીને તે જઈ રહ્યો હતો, અને જાન જે છે તેની પાછળ પાછળ આવી રહી હતી. એટલે કે સૌથી આગળ એટલે કે મોખરે મીર હતો. મીરે માથા પર મદ્રાસી ફેંટો એટલે કે પાઘડી પહેરી હતી, અને એ પાઘડીનો એક લુગડું એક કટકો એ ઉડી રહ્યો હતો હવામાં, લીરો એટલે કે કટકો. મેઘા ઢોલીએ લીલા રંગનું માથા બાંધડું બાંધેલું, અને માથા બાંધડું એટલે પણ એ પણ પાઘડી જ થાય છે મિત્રો. જાનૈયાઓએ વેવાઈવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવેલા, તેથી એ આખો સમૂહ લાલ ભડક લાગતો હતો. અહીં મિત્રો જાનમાં કોણ કેવું લાગી રહ્યું છે ને તેની વાત કરી છે. એટલે કે રમઝુમ્મીની વાત કરીએ તો એણે ઉત્તમ પાઘડી પહેરી હતી, એમાં પણ મદ્રાસી, અને એમાં પણ એનું એક લુગડું જે છે છેડો જે છે એ ઉડતો હતો. ધોલીની વાત કરીએ તો એણે પણ લીલા રંગની પાઘડી પહેરી હતી. પછી જે જાનૈયાઓ જે હતા તેમણે પણ કંકુ થાપા કરવાને કારણે તેઓ પણ લાલ લાલ ભડક જેવા દેખાતા હતા, આમ ચટાકેદાર. આગળ હીરા ભરતના ઝૂલને સિંગડીઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા સ્તરે આવતા હતા. અહીં મિત્રો તમને એ પણ પ્રશ્ન પૂછાય છે કે ગૌરીને વિદાય થતી ગૌરીની જાનનું વર્ણન કરો, અથવા તો વિદાય લેતી ગૌરીની જાનનું વર્ણન કરો એમ પૂછાય, તો ગૌરીની જાનનું વર્ણન કરવાનું કે મિત્રો, તો તમારે આ પેરેગ્રાફ ખાસ યાદ રાખવાનો છે. એટલે કહે છે કે હીર ભરત એટલે કે એક પ્રકારનું રેશમી ભરત, એટલે હીર ભરત રેશમી ભરતનું એક કાપડ જે છે, અને એમાં પણ ઝૂલ એટલે કે લટકણિયા હતા. અહીં બળદની વાત કરી છે કે બળદ કેવો શણગારેલો હતો, તો બળદ જે છે બળદની ઉપર એક પ્રકારે રેશમી ભરતનું કપડું નાખેલું હતું, અને એમાં પણ ફૂમકા હતા, ઝૂલો હતી જે ઝૂલી રહ્યા હતા. એના જે શિંગડા જે છે શિંગડા પર એક પ્રકારે લોખંડનું વિભુ હોય, શિંગડા જેવું જ વળેલું કે જેની શિંગડા ઉપર એ પહેરાવવામાં આવે, આથી એના શિંગડા અલગ ટાઈપના લાગે, નવા જ લાગે. એટલે અહીં શિંગડીઓ કહી છે એને. એનો બીજો અર્થ પણ થાય છે કે એક પ્રકારે બંદૂક જે આવે એ બંદૂકનું નાળચા જેવું હોય, પણ એનો આકાર જે છે એ બળદના શિંગડા જેવો હોય કે જેની અંદર આપણે દારૂ ભરી શકીએ, દારૂ ગોળું જે આવે ને તે ભરી શકાય, ગંજરપ ભરી શકાય તે. એટલે કે બળદ પણ જે પ્રમાણે શણગારેલા હતા તે પણ કંઈક ઉત્તમ લાગતા હતા. ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયન એટલે કે જરીવાળો, જામો એટલે કે એવું કપડું કે જે ઘૂંટણ સુધી પહેરી શકાય, એટલે કે જરીવાળું ઘૂંટણ સુધી કપડું જે હતું જે વરે પહેર્યું હતું એના હાથમાંની તલવારનું રંગીન તેમજ કન્યાનું પચરંગી પટોળું એક વિશિષ્ટ રંગ સૃષ્ટિ રચી રહ્યા હતા. એટલે કે વરે જે જરીવાળું ઢીચણ સુધીનું કપડું પાડ્યું હતું તેના હાથમાં જે તલવાર હતી તે, અને કન્યાએ જે પટોળું પહેર્યું હતું, પાટણથી પટોળા લાવજો મિત્રો, તમને આ શબ્દ ખૂબ સાંભળ્યો હશે. પટોળું એટલે કે એક રેશમી કાપડ, સાડીનો એક પ્રકાર છે પટોળું, એ જે ખૂબ ફેમસ છે, અને એમાં પણ પાટણમાં તે બને છે, આથી પાટણના પટોળા એવા શબ્દો આપણે સાંભળ્યા જ હોય છે વારે ઘડીએ. એટલે એક પ્રકારની સાડી છે. એટલે કન્યાએ જે પટોળું પહેર્યું હતું એ પણ ખૂબ સુંદર લાગી રહ્યું હતું, અને આ બધું જાણે કે રંગોની સૃષ્ટિ ના હોય, રંગોની અલગ દુનિયા ના હોય એવું લાગતું હતું. એમની પાછળ વિદાય ગીતો ગાતી સુહાગણોના અવનવા પટકુણોમાં, પટકુણો એટલે અહીં
સાડીઓ, પણ સામાન્ય સાડીઓ, જે સુહાગણો હતી જે ગીત ગાઈ રહી હતી તેઓએ પણ અલગ અલગ સાડીઓ પહેરી હતી. કોઈકે સામાન્ય પહેરી હતી, કોઈકે ખૂબ મોંઘી પહેરી હતી, એટલે બધી સાડીઓ ખૂબ અલગ અલગ પ્રકારની પહેરી હતી. અહીં પટકૂણો એટલે સાડીઓ, પણ સાધારણ સાડીઓ. તો રંગમેળો જ જોવા મળતો હતો, એટલે કે જેમણે જે સુહાગણો જે હતી એમણે જે સાડીઓ પહેરી હતી સાધારણ, એ સાડીઓના કારણે આપણને એવું લાગતું હતું કે જાણે કે આ તો રંગોનો મેળો હોય. આગળ આઠે દિવસે ઉડતી ઉડતી લાગતી બજારમાં રમઝુમ મીરની શરણાઈએ નવી જ દુનિયા રચી કાઢી હતી. એટલે કે આમ સોરી આડે દિવસે અહીં આઠે લખ્યું છે, આડે દિવસે જે બજાર સાવ સૂની લાગતી હતી, રસહીન લાગતી હતી, એ બજાર રમઝુમ મીરની શરણાઈ વાગવાથી નવી બની ગઈ હતી. જાણે કે આ નવી દુનિયા ના હોય એવું લાગતું હતું બજારમાં. એના સૂરની મોહિની એવી હતી કે સાંભળનારને એ મસ્ત બનાવી મૂકે. મોહિની એટલે કે મનમાં મોહ જગાવે તેવી, એટલે કે એના સૂર એટલા મીઠા અને મધુર હતા કે લોકો પોતાનું ભાન ભૂલી જતા અને એમાં મસ્ત થઈ જતા, આનંદમાં આવી જતા. એની અસર કાન વાટે સીધી હૃદય પર ચોટ મારે ને એ પરિતોષનો નાશ સીધો મગજમાં પહોંચે, નશો ને સીધો મગજમાં પહોંચે તેવું કરતી. એટલે કે એ જે શરણાઈ વગાડી રહ્યો હતો એના જે સૂર જે છે એ કાન વાટે, વાટે એટલે દ્વારા, મારફતે આપણે વાયા કહીએ છીએ ને, એટલે કે કાન દ્વારા એ સીધે સીધા હૃદયમાં ઉતરતા હતા. તે જે શરણાઈના સૂર જે છે તે કાન દ્વારા સીધા હૃદયમાં ઉતરતા હતા અને જે પરિતોષ જે છે તેનો નશો એટલે કે સંતોષનો નશો, શાંતિ. તમે ઘણી વખત એવું મિત્રો જોયું છે કે ખૂબ ઘોંઘાટમાંથી કોઈ અલગ જગ્યાએ જતા રહો કે જ્યાં શાંતિ હોય, જેમ કે મંદિર લઈ લો તમે કોઈ, તો તે મંદિરે તમને જતાં જે શાંતિ મળે છે તેવી શાંતિ અહીં મીરની શરણાઈના સૂર સાંભળીને બજારના લોકોને મળી રહી હતી. આથી તેમનું મગજ જે છે એ મગજ તે શરણાઈના સૂરને અનુભવી રહ્યું હતું, તે સૂર જે છે તેમના મગજ સુધી પહોંચી રહ્યા હતા કાન દ્વારા. અહીં પરિતોષ એટલે કે સંતોષ. આગળ જોઈએ, પ્રાકૃતજનોને આ શરણાઈની સુરાવલી સમજાય કે ન સમજાય પણ મંત્રમુગ્ધ બનીને એ ડોલી ઉઠે તો ખરા જ. અહીં શબ્દ આપ્યો છે પ્રાકૃતજનો. પ્રાકૃતજનો એટલે કે જે વ્યક્તિ પ્રકૃતિને પ્રેમ કરે છે, નેચરને પ્રેમ કરે છે, વાતાવરણ જેમને ગમે છે તેવા વ્યક્તિની વાત કરી છે, કે જે પ્રકૃતિને પ્રેમ કરે છે તેવા વ્યક્તિઓ સૂરની આ ક્રમબદ્ધ સુરાવલી એટલે એક પછી એક જે સારા સૂર જે આવતા હોય ને એને સુરાવલી કહેવાય. ઉત્તમ સૂરો જ્યાં વગાડવામાં આવતા હોય તેને સુરાવલી કહેવાય છે. એટલે કે આ ઉત્તમ સૂરો જ્યાં વાગી રહ્યા છે તે ઉત્તમ સૂરોને આ પ્રકૃતિજન્યો જ્યારે સાંભળે ત્યારે એમને ખૂબ ગમે છે. આ બહુ કહેવા પણ હોય છે કે જેમને નથી પણ ગમતા, પણ જો જે વ્યક્તિ પ્રકૃતિને ગમાડે છે, જેને પ્રકૃતિ પ્રિય છે, તે વ્યક્તિ આ સૂરને ગમાડે ન ગમાડે પણ એક વખત તો આ સૂર સાંભળીને તે ડોલી જાય છે, એટલે કે હલવા લાગે છે, નાચવા લાગે છે. એવા મીઠા મધુરા સૂર અહીં રમઝુમ મીર છેડી રહ્યો હતો, વગાડી રહ્યો હતો. આગળ જોઈએ તો ભર બજારે ચોગાનમાં ઊભીને રમઝુમે અડાણો ઉપાડ્યો. અહીં હવે થાય છે એવું કે લોકો રમઝુમ મીરની શરણાઈમાં એટલા ખોવાઈ ગયા છે કે રમઝુમ મીર પણ પોતે પોતાની શરણાઈમાં એટલો બધો ખોવાઈ ગયો છે કે ભર બજાર, આખી બજાર ભરી છે અને ચોગાનમાં એટલે કે વચ્ચોવચ્ચ, કે જ્યાં ચાર રસ્તાઓ અને ત્યાં વચ્ચોવચ્ચ જઈને ઊભા રહેવું, એટલે કે એ ચોગાનમાં જઈને મીર જે છે એ વચ્ચોવચ્ચ ઊભો રહીને અડાણો ઉપાડ્યો. અડાણો મિત્રો એક રાગ છે, અડાણો એ રાગનું નામ છે, એટલે અડાણો નામનો રાગ એણે ઉપાડ્યો ચોકમાં જઈને. પ્રશ્ન એ પણ પૂછાય છે કે રમઝુમ મીરે ભર બજારે ચોગાનમાં કયો રાગ ઉપાડ્યો હતો, તો અડાણો. એ ઉન્માદ ભરી તરજોનું બંધારણ ભાગ્યે જ કોઈ લોકો સમજતા,
छता एमा रहेलो आनंद अने उछरंग तोफान अने मस्ती सौ श्रोताओ माणी रह्या हता। एटले के रमझूम मीर जे उत्साह में आवीने जे तान में आवीने आ अडाणो राग वगाड़ी रह्यो हतो, आ अडाणा राग वगाड़वा पाछळनुं कारण कुकर लोको जाणता हता, पण तेम छतां आ रागने सांभळीने लोको मस्तीमां आवी गया हता। आपणे फरीथी लाइनने समजीशुं के उन्माद भरी एटले के गर्वथी, अहीं तरजुम एटले के तरज एटले के जोश थी, अहीं जे जो जे मीर जे छे ए गर्वथी अहंकारथी अभिमानथी अने जोरथी अडाणो राग वगाड़ी रह्यो हतो। अने आ राग जे छे ए वगाड़वा पाछळनुं कारण शुं ए कोकोर लोको समजता हता, घणा लोको नहोता पण समजता, पण तेम छतां बधा लोको आनंदमां आवीने उछरंगमां आवीने तोफान अने मस्तीमां बधा ज આનંદથી રમી રહ્યા હતા, ઝૂમી રહ્યા હતા। એમની આંખો સામે તો વાતે વાતમાં છણકા કરતી, હવે અહીં એક પ્રકારે ઘણી વખત તમે જોયું છે મિત્રો કે તમે કોઈપણ ગીતમાં કોઈપણ સૂરમાં કે કોઈપણ લયમાં જો ખોવાઈ જાઓ તો તમારી સામે આંખની સામે કંઈક નવી દુનિયા દેખાતી હોય છે, કંઈક ઉડતું હોય, કોઈ નાચતું હોય। જ્યારે તમે ઊંડા ઉતરી જાઓ છો ત્યારે તો અહીંયા પણ બજારના જે લોકો હતા તે મીરની શરણાઈમાં એટલા ખોવાઈ ગયા હતા કે એમને જાનનું દ્રશ્ય કંઈ અલગ જ લાગતું હતું, અને એમાં પણ જે કન્યા જે છે એ અલગ લાગતી હતી। હવે કન્યા કેવી લાગતી હતી તેને આપણે જોઈશું કે અહીં એમની આંખ સામે તો વાતે વાતમાં છણકા કરતી, છણકા કરવા એટલે નખરા કરવા, નખરા કરતી આંખમાંથી અગ્ન તણખા વેરતી, અગ્નિના તણખા વેરવા, અગ્નિના જે ટુકડા જે છે જે પડો જે છે એ નાખવા, ખોટે ખોટા રૂસણા લેતી એટલે કે ખોટી રીતે રિસાઈ જવું કામકાજ વગરનું, વળી પાછી પતિના પ્રેમોપચાર રીઝતી એટલે કે ફરીથી પતિનો પ્રેમ પામવા માટે પતિને મનાવતી, અજબ નટખટ ને નખરાળી નવોધા રમી રહી હતી। એટલે બધાને તો એવું લાગતું હતું કે એમની સામે એવી સ્ત્રી રમી રહી છે, એવી પત્ની રમી રહી છે કે જે વારે ઘરે નખરા કરે છે, અહીં છણકા કર્યું છે, એની આંખમાંથી અગ્નિ વર્ષી રહી છે, તે વારે ઘડીએ કામકાજ વગરના રૂસણા લઈ રહી છે એટલે કે રિસાઈ રહી છે, અને તેમ છતાંય રિસાયા બાદ પતિને પામવા માટે તેનો પ્રેમ મેળવવા માટે અવનવા બહાના કરી રહી છે, અને આવી અજબ નટખટ અને નખરાળી નવોઢા એટલે કે નવી પરણેલ સ્ત્રી એટલે નવોઢા, આવી નવી પરણેલ સ્ત્રી જે છે એમની સામે રમી રહી હતી, એટલે કે જે કન્યા જે છે એનું આખું રૂપ બદલાઈ ગયું હતું। ભર બજારે બજારના લોકોને શરણાઈના સૂરના કારણે જે ગૌરી જે છે જે લગ્ન કરીને જે જઈ રહી સ્ત્રી જે છે એ સ્ત્રી કંઈક નવી જ લાગી રહી હતી મીરની શરણાઈના કારણે। અભર રમઝૂમ ડોસા પાસે શબ્દ ન હતા, કેવળ સૂર હતા, અને એ સૂર વડે જ આવી સૃષ્ટિ ખડી કરી જતો હતો। નમતે બપોરે એટલે કે બપોર હવે ઢળી રહી હતી અને સંજાચાણું થવાનું હતું, સૂર્ય આથમી રહ્યો હતો, સૂર્યાસ્ત થવાનો હતો એ સમયની વાત કરી છે કે નમતે બપોરે ઊભી બજારે સાવ સુખ એટલે કે રસ વગરના વાતાવરણમાં પણ સાસરીએ સોઢતી એ તો તમને ખબર જ છે, સોઢતી એટલે કે શણગાર કરીને જે સ્ત્રી સાસરીએ જઈ રહી છે તેની વાત કરી છે। સાસરીએ સોઢતી પતિ મિલનોત્સુક એટલે કે પતિના મિલન માટે ઉત્સુક પરિણીતાનું કાલ્પનિક ચિત્ર શ્રોતાઓની આંખ સામે તરી રહ્યું હતું। હવે અહીં મીરે શરણાઈ વગાડીને એક એવી સ્ત્રીનું વર્ણન કર્યું છે, એક એવી સ્ત્રી લોકો સામે ઊભી કરી છે ભર બજારે કે જે સ્ત્રી નવો શણગાર કરીને સાસરીએ જઈ રહી છે અને પતિના મિલન માટે ઉત્સુક છે, પતિને પામવા માટે ઉત્સુક છે। આવું ઉત્તમ ચિત્ર મીરે શરણાઈ દ્વારા સર્જ્યું છે। આગળ જોઈએ તો એ આ મેલા ઘેલા માણસે સાધ્ય કરેલી સૂરની જ બલહારી હતી, એટલે કે ભર બજારે નમતી બપોરે મીરની શરણાઈ સાંભળીને લોકો સામે જે નવોઢાનું જે નવું રૂપ
જોવા મળ્યું હતું તે ખરેખર નવું રૂપ એ મીરની શરણાઈની જ શક્તિ હતી. કેમકે મીરની શરણાઈના સૂર એટલા ઉત્તમ હતા કે જેમણે નવો ઢાલુ એક નવું જ રૂપ ભર બજારે બધા સામે ઊભું કર્યું હતું. એટલે એની જ આ બલહારી છે, બલહારી એટલે કે લીલા છે, આ સૂરની જ લીલા છે, બીજું કંઈ નથી. આગળ હર ઘડીએ વધારે ને વધારે ઘૂંટાતા જતા અડાણાના સૂરમાં શ્રોતાઓ કરતાંય વધારે તો રમઝું મીર પોતે રમમાણ લાગતો હતો. આંખે મીચીને ગલોફા ફૂલાવી ફૂલાવીને શરણાઈમાં શ્વાસ રેડતો જતો હતો અને એ નિર્જીવ પાદ્યને જીવંત બનાવી જતો હતો. એટલે કે ખરેખર જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો વારે ઘડીએ, એટલે કે પ્રત્યેક સમયે વધારે ને વધારે મીર જે છે એ અડાણા નામના સૂર જે છે એ ઉત્તમ રીતે છેડી રહ્યો હતો, શ્રોતાઓને સંભળાવી રહ્યો હતો. આથી આ સૂર જે છે એ લોકો કરતાં મીરને વધારે ગમી રહ્યા હતા, મીર એમાં વધારે ખોવાઈ ગયેલો હતો. અહીં આપણને શબ્દ આપ્યો છે રમમાણ, રમમાણ એટલે કે આનંદિત. એટલે મીર જે શ્રોતાઓ સાંભળી રહ્યા છે એના કરતાં મીર પોતે એમાં આનંદિત થઈ ગયો હતો. એ જે સૂર વગાડી રહ્યો છે એ સૂરમાં એ પોતે ખોવાઈ ગયો હતો. મીર જે છે એ આંખ મીચીને ગલોફા એટલે કે ગાલનો જે ભાગ જે છે એની અંદર હવા ભરીને એને ફૂલાવી, એને ગલોફા કહેવાય. ગાલનો ભાગ એ ગલોફા, એને ગાલને ફૂલાવા એટલે ગલોફા કહેવાય. એટલે કે ગલોફા ફૂલાવી ફૂલાવીને મીર જે છે એ શરણાઈમાં શ્વાસ રેડી રહ્યો હતો. અને એ જે નિર્જીવ શરણાઈ જે છે એને જીવંત બનાવતો હતો સૂર્ય રેડીને, જાણે કે એ શરણાઈ મરેલી નથી પણ જીવતી છે. આગળ ગામ આખું લાંબા અનુભવને પરિણામે જાણીતું થઈ ગયેલું કે રમઝુમ એકવાર એની શરણાઈમાં ફૂંક મારે પછી એને સ્થળ કે સમયનું ભાન ન રહે. એટલે ગામ અને બધા મોટા ભાગે જાણતા હતા કે મીર એક વખત શરણાઈ વગાડવાનું ચાલુ કરે છે, શરૂ કરે છે, ત્યાર પછી એને સમય શું થયો છે, કયું સ્થળ છે તે તેને ભાન રહેતું નથી, તે તેની શરણાઈમાં ખોવાઈ જ જાય છે, તે તેના સૂરમાં ખોવાઈ જાય છે. માત્ર પરગામથી ગગો પરણાવવા આવેલા તડસી વેવાઈને અહીં પ્રશ્ન પૂછાયો છે મિત્રો કે ગૌરીના પતિનું નામ શું હતું, તો ગગો નામ છે આનું. ગગો પરણાવવા આવેલા તડસી વેવાઈને આ વાતની જાણ ન હતી. એટલે આખું ગામ જાણતું હતું કે મીરની આદત કેવી છે, પણ તડસી વેવાઈ જે છે પરગામથી આવ્યા હતા, પરગામ એટલે બીજા ગામથી, તેમને આ વાતની જાણ નથી કે મીર એ પોતાની શરણાઈમાં ખોવાઈને એ સમય અને સ્થાન ભૂલી જાય છે. આગળ તેથી તેઓ મીરને દાદના પૈસાનો લાલચુ ગણીને પાવલું ફેંકી રહ્યા, પછી આગળ વધવાની ઉતાવળ કરી રહ્યા હતા. એટલે કે એમને લાગતું હતું કે આ પૈસાનો લાલચું છે એટલા માટે બહુ વાર કરી રહ્યો છે, બહુ મોડું કરી રહ્યો છે. આથી વારે ઘડીએ તેને પાવલું આપી રહ્યા હતા. પાવલું એટલે કે આપણે આગળ જોયું તે પ્રમાણે 25 પૈસા. એ 25 પૈસા એની સામે ફેંકી રહ્યા હતા, એને આપી રહ્યા હતા. એને એમ કે આ પૈસાનો લાલચું છે, આના પૈસા આપીશું તો જ આ આગળ વધશે. અને તેને ઉતાવળ કરવાનું કહેતા કે ભાઈ તું જલ્દી ફટાફટ પૂર્ણ કર તો આપણે ઘરે જલ્દી પહોંચીશું. તડસી વેવાઈને સૂરજ આથમતા પહેલાં પોતાને ગામ સણોસરે પહોંચી જવાની ઉતાવળ હતી. તેથી શરણાઈવાળાને આદેશ આપી રહ્યા હતા, હાલો મીર, હાલો ઝટ વહેતા થાવ. એટલે કે હાલ ભાઈ હાલ, તું જલ્દી ફટાફટ ચાલતો થા, વહેતા થવું એટલે ચાલતા થવું, ફટાફટ ચાલવું, જલ્દી ચાલવું. આગળ પણ અડાણાના સૂરમાં ગળાડૂબ એટલે કે ગળા સુધી ડૂબેલું, ગળાડૂબ શેલારા લેતા, શેલારા એટલે આપણે તમે જોયું હશે કે કોઈ ખેતર હોય છે તે ખેતરમાં પાક ઊભો હોય છે તો જ્યારે હવા આવે છે ત્યારે પાકના ડૂંડા કેવા ડાબી બાજુથી જમણી બાજુ હલે છે, જમણી બાજુથી ડાબી બાજુ હલે છે પવનમાં આવીને, એવી રીતે તે પણ એક પ્રમાણે ઝૂલી રહ્યો હતો, ઝૂમી રહ્યો હતો. શેલારા લેવા એટલે ઝૂમવું, એક બાજુથી બીજી બાજુ જવું. લેતા રમઝુમને આવા આદેશ સાંભળવાની નવરાશ ક્યાં હતી, એટલે કે રમઝુમ મીર તો શરણાઈમાં ખોવાઈ ગયો હતો એટલે જે તરસી ભાવે બોલી રહ્યા હતા એ શબ્દો એના કાનમાં પડતા જ નહોતા, એને એવો ટાઈમ જ નહોતો કે તરસી વેવાય જે બોલે છે તે સાંભળે.
નવરાશ એટલે ફુરસદ. મીર એની શરણાઈમાં સમય બગાડતો જતો હતો ને તળસી વેવાઈને મનમાં ચટપટી ચાલતી હતી. અને ચટપટી ચાલવી એટલે ઉતાવળ થવી. મીર એના શરણાઈના સૂરમાં ખોવાયેલો હતો, જ્યારે બીજી તરફ તળસી વેવાઈ જે છે એમને ઘરે જવું હતું. આથી એમને ખૂબ ઉતાવળ હતી કે ભાઈ જલ્દી પહોંચો તો સારું છે, કે સંધ્યા થઈ જાય, રાત થઈ જાય તો ઘરે પહોંચવામાં તકલીફ થાય. આથી તે ઉતાવળ કરવા માંગતા હતા. પણ મીર જે છે એ તો એને શરણાઈના સૂરમાં ખોવાયેલો હતો. આગળ, આ ગતિએ રૂપિયે ગજને હિસાબે આગળ હાલશું તો સણોસરે ઉગતા જ સાંજ પડી જશે ને અંધારે સામૈયા કરવામાં હોરાજીની કિશન લાઇટ મંગાવવી પડશે. એટલે એ વિચારતા હતા તરસી વેવાઈ કે જો આ ગતિએ ધીમે ધીમે ચાલીશું ગજને હિસાબે. ગજ એટલે કે એક પ્રકારે એક માપનનું છે, એક માપ છે કે ઇંચ પ્રમાણે જોઈએ તો એને 36 ઇંચ થાય આપણે. એટલે કે 36 ઇંચના હિસાબે આપણે જો ચાલીએ તો ધીમે ધીમે આગળ ચાલતા ચાલતા ગજના હિસાબે ચાલીએ તો આપણે સાંજ પડી જશે, રાત થઈ જશે. અને જ્યારે ગામ પહોંચીશું સણોસરે ત્યારે અંધારામાં તો કંઈ પોંખણું થશે નહીં. હવે તમને ધ્યાનમાં હશે મિત્રો કે આપણો આ રિવાજ હોય છે કે જે જાન પરણીને પરત ફરે છે, પાછી ગામમાં આવે છે, ત્યારે તે જાનનું પોંખણું થાય છે. એટલે જાનની એક પ્રકારે આરતી ઉતારવામાં આવે છે. એને જ્યારે અંદર આવે છે ત્યારે એને આવકારવામાં આવે છે, જેથી કરી એની સાથે કોઈપણ ખરાબ બલા આવી હોય કે ખરાબ કંઈક થયું હોય અથવા તો ગમે તે ખરાબ સુકુને વાયા હોય તે પાછા જતા રહે અને એમની ઉપરનો જે બધો ભાર જે છે એ ઓછો થઈ જાય. એક પ્રકારનું વધુનું સ્વાગત કરવામાં આવે છે. એટલે સામયું એટલે વધુનું અથવા તો વર વધુનું સ્વાગત કરવું, એને સામયું કહેવાય. સોરી, એટલે અહીં વિચારી રહ્યા છે તલસીઓએ કે જો સાંજના મોડા જઈશું તો સામયું કરવાનું આવશે, ત્યારે અંધારામાં સામયું થઈ શકશે નહીં અને હોરાજી નામનો વ્યક્તિ જે છે એની કિશન લાઇટ મંગાવવી પડશે. અને જો કિશન લાઇટ મંગાવીશું તો થશે શું આગળ જોઈએ કે મોંઘી દાંત બત્તીના બિલ ભરવાને બદલે વેવાઈએ આ મફલીસ મીરને જે પાવલું વધારે દાંત આપીને આગળ વધારવા પ્રેર્યો. પણ શરણાઈના સૂરમાં ડાબેથી જમણે ડોલી રહેલો રમઝુમને દાંત પેટે ફેંકાતા પૈસા ગણવાની જ ક્યાં નવરાસ હતી. એટલે ઉતરસીઓએ વિચાર્યું કે જો પેલા વ્યક્તિની વોરાજીની કિશન લાઇટ લાવીશું તો વધારે પૈસા આપવા પડશે. આથી બેટર છે કે એને પૈસા આપવા એના કરતાં જે મીર જે છે જે શરણાઈ વગાડી રહ્યો છે એને જ 1-2 પૈસા વધારે આપી, એટલે કે પાવલી 25 પૈસા વધારે આપી એને ફટાફટ ઉતાવળ કરવાનું કહીએ. આથી તરસી વેવાઈ એ મીરને 25 પૈસા વધારે આપી ઉતાવળ કરવાનું કહે છે, એની સામે પૈસા ફેંકે છે. પણ મીર તો શરણાઈમાં ખોવાયેલો હોય છે કે તેને જે નીચે પૈસા પડી રહ્યા છે તે ગણવાનો તે લેવાનો એને કોઈ સમય નથી, નવરાશ નથી તેની જોડે. આગળ, મેઘા ઢોલીએ ધૂળમાંથી સિક્કા વીણી લીધા અને રમઝુમને કહ્યું કે હાલો મીર, હવે હાવ કરો. હાવ કરવું એટલે પૂર્ણ કરવું, એટલે કે ભાઈ મીર હવે બહુ થયું, હવે તમે પૂર્ણ કરો, હવે તમે શરણાઈ વગાડશો નહીં, હવે જાનને જવા દો, પૂર્ણ કરો. અહીં હાવ કરવાનો શબ્દ પૂર્ણ કરવો, ખાસ યાદ રાખજો મિત્રો. આગળ, પણ આવી સૂચના એ કાને ધરે એમ ક્યાં હતો. એટલે મીર મેઘા ઢોલીનું પણ એને ધ્યાનમાં લીધું નહીં. આખરે ભૂધર મેરાઈએ પોતે જ આગળ આવ્યો ને રમઝુમને રીતસરનો હડછેલો મારીને જ સંભળાવ્યો, એટલે ધક્કો મારીને, એક પ્રકારનો હડછેલો માર્યો એટલે ધક્કો મારવો. હવે હાલની આમ ડગલેને પગલે દાંત લેવા ઊભો રહીશ તો કેદી પાદરે પોગાડીશ. એટલે કે અહીં ભૂધર મેરાઈએ છે જે ગૌરીના પિતા જે છે એ કહે છે કે ભાઈ તું આમ વારે ઘડી ઊભો રહીશ તો આમને આમ મોડું થઈ જશે, તો આ જાનને ક્યારે એના ગામના પાદરે પહોંચાડીશ. પાદર એટલે કે ગામ શરૂ જ્યારે થાય છે એ ગામની શરૂઆતનો આગળનો ભાગ એટલે પાદર. ગામની શરૂઆતનો આગળનો ભાગ એટલે પાદર, આ યાદ રાખજો મિત્રો. આગળ, અને એ પણ પ્રશ્ન પૂછી શકાય છે કે નીચેનું વાક્ય કોણ કહે છે, એટલે આ તમારું વાક્ય પણ યાદ રાખવાનું છે. મેરાઈના હડસેલા સાથે ઉગ્ર અવાજે ઉશ્કેરાયેલા વેણ કાને પડ્યા. એટલે કે ભૂધર મીરાઈ જ્યારે ખીજાઈ ગુસ્સામાં આવી અને મીરને ધક્કો મારીને હાલવાનું કહે છે ત્યારે મીરને ખબર પડે છે કે કોક મને કંઈક કહી રહ્યું છે. આથી ભૂધર મીરાઈના શબ્દો અવાજ તેના કાનમાં પડ્યા છે, વેણ એટલે કે શબ્દો.
તેના કાનમાં પડે છે અને મીરને ભાન થયું કે હું અત્યારે ઊભી બજારે બાંધીને ઊભો છું, એટલે કે ઊભી બજારે બધા વચ્ચે ઊભો છું અને આખી બજાર પેક થઈ ગઈ છે, બધા ઊભા રહી ગયા છે, બધા જોવા ચડ્યા છે, એટલે કે આ તો કંઈ બધું સ્ટોપ કરી નાખ્યું છે કે ને મારે તો હજી ચાંદને ઝાંપા સુધી દોરી જવાની છે. એટલે એને યાદ આવ્યું કે હું તો અહીં હજુ બજારની વચ્ચોવચ્ચ ઊભો છું, મારે તો હજુ ચાંદને જે આપણા ગામનો જે ગેટ જે છે, જે ઝાંપો જે છે, એ ઝાંપા સુધી લઈ જવાની છે, પછી જ ગામ એના એ પછી જ ચાંદ જે છે એના ગામ જઈ શકશે સણોસરે. આથી મીનને ભાન આવે છે અને એ આગળ ચાલતો થાય છે. હવે આના પછીનું જે સ્ટોરી જે છે, વાર્તા જે છે, એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું.